હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે લોકો ફરી એકવાર મહિ સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા તૈયાર છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોકોને ફરી એકવાર સાથે મળીને અભ્યાસ કરવાનો છે તમે બધા તૈયાર છો ને આજે ફરી એકવાર સાથે મળીને અભ્યાસ કરવા માટે બધા તૈયારી કરીને આવ્યા છો ને વિદ્યાર્થી મિત્રો તો ચાલો આજે આપણે કયો વિષય શીખીશું આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ શીખીશું બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આસપાસ વિષયની અંદર આપણે શું શીખી રહ્યા છીએ આસપાસ વિષયમાં આપણે શું શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા લઈ ચૂક્યા વિદ્યાર્થી મિત્રો હવે યાદ હોવું જોઈએ દરેક વિદ્યાર્થીને આપણે શીખીએ છીએ પ્રકરણ નંબર પંદર જેનું નામ છે બજાર થી ઘર સુધી તો વિદ્યાર્થી મિત્રો આ બજાર થી ઘર સુધી જે પ્રકરણનું નામ છે તેની અંદર આપણે શું શીખી ગયા માહિતી સૌ પ્રથમ તો આપણે બજાર કોને કહેવાય એના વિશે માહિતી મેળવી હતી કે જે જગ્યાએ ખરીદનાર વસ્તુ ખરીદવા માટે જતો હોય વેચનાર પોતાની વસ્તુઓ વેચવા માટે જતો હોય તે જગ્યાને શું કહેવામાં આવે બજાર કહેવામાં આવે તમે શાકભાજી લેવા જાઓ બરાબર એને શું કહેવામાં આવે બજાર કહેવામાં આવે તમે શાકભાજી લાવો કે પછી કોઈ કરિયાણાની દુકાનેથી કરિયાણો લાવો એને પણ શું કહેવામાં આવે બજાર કહેવામાં આવે આ ઉપરાંત આપણે એ પણ શીખી ગયા કે આપણા ઘરની આજુબાજુમાં વિવિધ છે બાર્બરની દુકાન છે તેલરની દુકાન છે મેડિકલની દુકાન છે કેકની દુકાન છે ભાગની દુકાન છે આ બધી જ દુકાનોને શું કહેવામાં આવે છે બજાર કહેવામાં આવે છે અઠવાડિયામાં એક જ દિવસ કોઈ એક જગ્યાએ બરાબર લોકો વેચવા અને ખરીદવા આવતા હોય તો એ જગ્યાને શું કહેવામાં આવે

આ બજાર સ્થાન કોએ લઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો જે મોટા શહેરો છે એની અંદર આ બજારનું સ્થાન કોઈ લઈ લીધું છે વેરી ગુડ એ બજારનું સ્થાન શોપિંગ મોલે લઈ લીધું છે તમે મોટા શહેરોની અંદર જાઓ વિદ્યાર્થી મિત્રો તો ત્યાં તમને શું જોવા મળે છે શોપિંગ મોલ જોવા મળે છે આ શોપિંગ મોલ ની અંદર આ શોપિંગ મોલ ની અંદર તમે જ્વેલરી પછી વેજીટેબલ કરિયાણું અથવા તો જીવન જરૂરી કોઈ બી ચીજ વસ્તુઓ તમે આ શોપિંગ મોલ ની અંદર ખરીદી શકો છો આ શોપિંગ મોલ છે તેનું ચલન મોટા શહેરોની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે બરાબર બરાબર આ શોપિંગ ને પણ આપણે શું કહી કહી છીએ છીએ બજાર વિદ્યાર્થી મિત્રો બજાર કહી શકો છો ને તમે એને તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમે આપણે બજારની વાત બરાબર હવે આપણે શેના વિશે માહિતી મેળવીશું વેરી ગુડ વેજીટેબલ વિશે સૌથી મોટું ફળ અથવા તો શાકભાજી છે તે કોરું છે પપકીન છે એનું ચિત્ર જો આપણે આપેલું છે અહીંયા બરાબર આ બધા શાકભાજી આપણે કઈ રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો શું બધા શાકભાજી આપણે ખાવા જોઈએ કે અમુક શાકભાજી ખાવા જોઈએ કાળેલા નો ખાવા જોઈએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે બધા શાકભાજી ખાવા જોઈએ બધા શાકભાજી છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે વિટામિન્સ અમુક છે તે આ શાકભાજી લીલા શાકભાજી છે તે બધા પૂરા પાડે છે ઋતુ પ્રમાણે જે પણ શાકભાજી આવતા હોય તે બધા જ શાકભાજી આપણે ખાવા જોઈએ બરાબર આ શાકભાજી છે કઠોળ છે ધાણિયા છે આ બધી જ વસ્તુઓ આપણા શરીરને જરૂરી પોષક તત્વો ખનીજ તત્વો પૂરા પાડે છે જો આપણે જમણ ન જમીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો તમે એક દિવસ ભૂખારો તો શું થાય તમારામાં સુસ્તી આવી જાય તમે ઊભા થઈ શકો નહીં બરાબર ને તમારા શરીરની અંદર શક્તિ રહે નહીં આવું બધું થતું હોય છે થાય છે ને વિદ્યાર્થી મિત્રો એટલે આપણે શાકભાજી બધા જ ખાવા ખૂબ જ જરૂરી છે જો બધા શાકભાજી આપણે ખાઈએ તો આપણે બધી જ જાતની જે પોષણ છે છે તે પૂરા પ્રાપ્ત થાય બરાબર વિદ્યાર્થી મિત્રો પછી આપણે પ્રકરણ તરફ આગળ વધ્યા હતા તો ભાઈ વૈશાલી છે એ આપણી સાથે વાત કરે છે વૈશાલીના પિતાજી શેનો વ્યવસાય કરે છે વૈશાલીના પિતાજી શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે વૈશાલીના પિતાજીને શાકભાજી વેચવા માટે તેના પિતાજીને તેના પિતાજીને વૈશાલીના મમ્મી વૈશાલીનો મોટો ભાઈ વૈશાલીનો નાનો ભાઈ છોતું અને વૈશાલી પોતે એમ ચાર જણા તેના પિતાજીને મદદ કરે છે વૈશાલીના ઘરના ઘરમાં કામની શરૂઆતના શાકભાજી કોતરામાં ભરેલા હોય તે બધા શાકભાજી બહાર નીકળે છે બહાર નીકળે છે તેને વ્યવસ્થિત ગોઠવે છે અને ત્યાર પછી તેના ઉપર પાણીનો છડકાવ કરે છે પાણીનો છડગાવ કોણ કોણ કરે છે વૈશાલી વૈશાલીના મમ્મી અને વૈશાલીનો નાનો ભાઈ છોટુ કરે છે તેના પિતાજી અને વૈશાલીનો મોટો ભાઈ બજારમાંથી મંડીમાંથી નવા શાકભાજી લેવા માટે જાય છે બજારમાંથી મંડીમાંથી નવા શાકભાજી લાવી પછી શું કરે છે તે લોકો અલગ કરે છે જે વેચવા લાયક નથી કાચા છે તે શાકભાજીને અલગ કરે છે અને સાત વાગ્યા સુધીમાં લારી ભરી બજારમાં ચાલ્યા જાય છે જો વૈશાલીના પિતાજી બજારમાં મોડા પહોંચે તો શું થાય વિદ્યાર્થી મિત્રો તેની પાસેથી તેના જે રોજના ગ્રાહક છે તે કોઈ બીજા પાસેથી સામાન ખરીદી લઈ છે બરાબર પછી થાય એટલે વૈશાલી તૈયાર થઈ શાળાએ જાય છે અને વાગે એટલે વૈશાલીનો નાનો ભાઈ છોટું તે ટિફિન લઈ તેના પિતાજી અને તેના ભાઈને આપવા જાય છે અને ત્યાંથી તે સારાએ જાય છે આ તું વૈશાલીના ઘરની દિનચર્યા તો ચાલો એને એકવાર વાંચી લઈએ સવારે ત્રણ વાગે મારો હેરો ફરે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવાનો છે અને મને ધ્યાનથી સાંભળવાની છે જો મને સાંભળશો અને વાંચશો મારો હેરો ફરે પ્રમાણે તો તમને વૈશાલીની દિનચર્યા યાદ રહી જશે પહેલું સવારે ત્રણ વાગે વૈશાલી અને તેનો પરિવાર ઉઠી જાય છે બીજું સવારે વચ્ચે આગળના દિવસના શાકભાજી કોતરામાંથી બહાર કાઢે છે તેઓ ચા નાસ્તો કરે છે વૈશાલીનો ભાઈ અને પિતાજી માર્કેટમાં જાય છે વૈશાલી તેના મમ્મી અને છોટું આગળના દિવસના શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે સવારે ચોત્રીસ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે સવારે સાત વાગે પિતાજી શાકભાજીની લારી લઈને બજારમાં જાય છે સવારે સાત ત્રીસ વાગે વૈશાલી શાળાએ જાય છે સવારે દસ વાગે છોટું પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને લારી પર જાય છે રાત્રે દસ વાગે તેઓ શાકભાજી વેચીને પાછા ઘરે આવે છે રાત્રે અગિયાર વાગે બધા સૂઈ જાય છે કોની દિનચર્યા થઈ વૈશાલીના પરિવારની કોની દિનચર્યા થઈ વિદ્યાર્થી મિત્રો વૈશાલીના પરિવારની બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ખૂબ જ સારી રીતે શીખી ગયા સમજી ગયા યાદ રાખી ચૂક્યા બરાબર ને વિદ્યાર્થી મિત્રો અને આ ઉપરાંત આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો સ્વાધ્યાયમાં વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોતા અને જોડકા પણ કરી ચૂક્યા તો હવે આપણે શું શીખીશું હવે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો શું હવે આપણે કરીશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ચાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ વાંચો તો દરેક વિદ્યાર્થી પહેલો સવાલ છે સવારે વહેલા ઉઠી વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરે છે શું કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ એની દિનચર્યા જોઈ ગયા હો સવારે વહેલા ઉઠે કોતરામાંથી જૂના શાકભાજી છે તેને બહાર નીકાળે તેને વ્યવસ્થિત ગોઠવે પછી તેના ઉપર પાણીનો છંટકાવ કરે તેના પિતાજી અને ભાઈ નવા શાકભાજી લેવા જાય ચા નાસ્તો કરે આ બધું કામ સવારના વહેલા ઉઠીને કરે છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ આપણે કઈ રીતે લખીશું એ તમને જોવું છે આનો જવાબ લખાશે રીતે વૈશાલી અને તેનું કુટુંબ સવારે વહેલા ઉઠી આગળના દિવસના શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે છે શું કામ કરે છે સૌપ્રથમ તો વહેલા ઉઠે પછી એ આગળના દિવસના જે શાકભાજી છે એને બહાર નીકાળે શું કામ કરે બહાર નીકાળે છે અને પછી એને વ્યવસ્થિત ગોતવે બીજી બાજુ વૈશાલીના પિતા અને ભાઈ ભાઈ એટલે કોણ એનો મોટો ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે છે એ લોકો બજારમાંથી જે જૂના શાકભાજી એના પર પાણીનો કરે અને એના પિતાજી અને ભાઈ નવા શાકભાજી લેવા માટે તૈયારી કરે છે ચાલો બીજો સવાલ છે છોતું પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે છોતુ પિતાજી એટલે કોણ વૈશાલીના પિતાજી વૈશાલી ના પિતાજી શું કરે છે સવારે શાકભાજી લેવા જાય છે વિચારો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લાવે છે અને ક્યાંથી લાવે છે વૈશાલીના પિતાજી એટલે કે છોટુના પિતાજી છે તે સવારના પોરમાં શું કરે વહેલા શરૂથી અને ટેમ્પો લઈ બજારમાં જાય છે અને ત્યાંથી શાકભાજી લાવે છે આ તો વિદ્યાર્થી થાય આપણી ભાષામાં જવાબ હવે આપણે જવાબ લખવો હોય તો કઈ રીતે લખવાનો આ રીતે તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો એકવાર વાંચો તો શું લખું છે આની અંદર જો હું વાંચું છું બધા જોવે છોદુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મોહલ્લાના માણસો સાથે ટેમ્પો લઈને બજાર એટલે કે મંડીમાં જાય છે નવા શાકભાજી લેવા માટે એ લોકો તે છોતુના પિતાજી છોતુ ભાઈ અને મોલ્લાના લોકો બધા ટેમ્પો લઈને બજારમાં જાય છે ચલા એના પછી ત્રીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો વાંચો તો બધા પોતાના મનમાં એક વાર ત્રીજો સવાલ વાંચે ત્રીજો સવાલ છે કે સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાલીનું ઘર કેવું લાગે છે જ્યારે વૈશાલીના પિતાજી છે તે તાજા શાકભાજી નવા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાલીનું ઘર કેવું લાગે છે સારું લાગે ખરાબ લાગે એવું નથી કહેવાનું હો આપણે આ પ્રકરણ ની અંદર એક શબ્દનો ઉપયોગ કર્યો હતો એ શબ્દનો ઉપયોગ કરવાનો છે ઘણા બધા વિદ્યાર્થી એમ કહે કે વૈશાલીનું ગોળ સારું લાગે છે કોઈ કે એમ કીધું ખા ખરાબ લાગે છે એવો જવાબ દેવાનો નથી જયારે સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે છે ત્યારે વૈશાલીનું ઘર નાની મંડી જેવું લાગે નાની બજાર જેવું લાગે છે કારણ કે બધી જ જગ્યાએ એને શું જોવા મળે છે શાકભાજી જોવા મળે છે કોઈ જગ્યાએ ડુંગળી પડી છે તો કોઈ જગ્યાએ કોબી પડી છે તો કોઈ જગ્યાએ બીજી શાકભાજી પડી છે એટલે એને એવું લાગે છે કે આ નાની મંડી હોય એટલે કે નાની બજાર હોય એવું એને એનું ઘર લાગે છે આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે ત્યારે સવારે લાવેલા તાજા શાકભાજી કાઢે છે અને તે તાજા શાકભાજી કેવા લાગે છે બજારમાં નાની જેવું લાગે છે વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે વૈશાલીના પિતાજી સવારે વહેલા કેમ શાકભાજી વેચવા માટે જાય છે તે મોરા પણ જઈ શકે છે એવું શું કામ કરતા હશે વિચારો વિદ્યાર્થી મિત્રો એવું શું કામ કરે છે વૈશાલીના પિતાજી તે મોરા જાય તો બી ચાલે ને એના પિતાજી શું કહે છે વૈશાલી વૈશાલીના પિતાજી એમ કહે છે કે જો તે મોરા ગયા બરાબર તો શું થશે કે ભાઈ એની પાસેથી જે રોજ શાકભાજી ખરીદતા હશે જે રોજના ગ્રાહક હશે એ બધા શાકભાજી કોનું લઈ લેશે બીજા પાસેથી લઈ લેશે બરાબર એટલે વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે છે તેથી તેઓ સવારે વહેલા શાકભાજી વેચવા નીકળે છે બધા વિદ્યાર્થી એક વાર સવાલ અને જવાબ વાંચો તો ચાલો હું વાંચું છું સાંભળજો વૈશાલી ના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ જાય છે વૈશાલી ના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે છે તેથી તેઓ સવારે વહેલા શાકભાજી વેચવા નીકળે છે પાંચમો સવાલ છે છોતુંના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કરે છે જે નવા શાકભાજી લાવ્યા છે એ શાકભાજી ક્યારે વેચવા કાલે છે જો ભાઈ છોતુ પિતાજી શું કરે છે કે આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે ત્યારે સવારે લાવેલા તાજા શાકભાજી વેચવા માટે કાઢે છે બરાબર પહેલા શું કરે જૂના શાકભાજી વેચે જો આગલા દિવસના શાકભાજી ન વેચે તો તે શાકભાજી સડી જાય બગડી જાય એટલે તેને શું કરવું પડે પેલા આગળના દિવસના શાકભાજી વેચવા પડે પછી તાજા શાકભાજી વેચવા પડે બરાબર ચાલો એના પછીનો સવાલ વાંચો તો છઠ્ઠો સવાલ છે કે દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે દરિયા કિનારે ગયા છો ત્યાં તમે ફર્યા છો ત્યાં આગળ તમને કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે ભાઈ દરિયા કિનારે તમે ગયા હોય તો તમે જોયું હશે કયા વૃક્ષો વધુ હોય દરિયા કિનારે વૃક્ષો હોય બરાબર આપણે આનો જવાબ લખીશું કે દરિયા કિનારે નારિયેળીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે એના પછી સાતમો સવાલ વિદ્યાર્થી મિત્રો આ સવાલ તો નથી પણ આ થોડીક તમારા માટે માહિતી છે આ માહિતી તમને કામ લાગે એવી છે એટલે હું ધ્યાનથી બોલું ને હું તો તમે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો બરાબર તમને કોઈ પૂછે આગળ જઈને તો તમને આ વસ્તુ ખબર હોય પહેલું છે કે વેલા પર થતી શાકભાજી વેલા ઉપર કઈ કઈ શાકભાજી થાય છે તમને કોઈ પૂછે તો તમારે જવાબ દેવાનો કે વેલા ઉપર કારેલા પાપડી દૂધી તુરિયા આ બધી શાકભાજી થાય છે બરાબર બીજું છે છોડ થતી શાકભાજી તમને કોઈ પૂછે વિદ્યાર્થી મિત્રો કે છોડ ઉપર કઈ કઈ શાકભાજી થાય છે તો તમારે જવાબ દેવાનો કે છોડ ઉપર રીંગણ ભીંડા તમેદા અને ગુવાર થાય છે ત્રીજો છે વિદ્યાર્થી મિત્રો અને છેલ્લું છે જમીનની અંદર થતી શાકભાજી તો કે બટાટા સુરણ બીટ અને મૂરા વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક છે એ તમારે યાદ રાખવાનું છે તમને આગળ જઈને મદદરૂપ થશે બરાબર તમે અત્યારે આખું કોષ્ટક પોતાના મનમાં એકવાર વાંચો તો વિદ્યાર્થી મિત્રો બધા ધ્યાનથી વાંચો છો ને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચવાનું છે હો તમને વાંચવા દઉં છું એનો રીઝન છે હું બોલું ને તમે સાંભળો એ તો બરાબર છે પણ એકવાર વાંચો તો બધાને યાદ રહે જો સાંભળો વિદ્યાર્થી મિત્રો હવે હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળો વેલા પર થતી શાકભાજી કારેલા પાપડી દૂધી તુળિયા છોડ પર થતી શાકભાજી રીંગણ ભીંડા ટમેટા ગુવા જમીનની અંદર થતી શાકભાજી બધા સુરન બીત અને મૂળા વિદ્યાર્થી મિત્રો તમને બધા સવાલ જવાબ સમજાઈ ગયા

લખું પણ હશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો લખ્યું છે ને તો તમારો આજનો હોમવર્ક શું થયું વિદ્યાર્થી મિત્રો આજનું તમારો હોમવર્ક શું થયું આજનું તમારું હોમવર્ક છે કે તમારે લોકોને આજે હું જેટલા પણ સવાલ અને જવાબ કરાવડે તે બધા જ સવાલ અને જવાબ એકવાર પાકી બુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ નંબર પંદર બજારથી ઘર સુધી પૂર્ણ થયું હું આશા રાખું છું કે તમને આ પ્રકરણ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે યાદ રહી ચૂક્યું હશે વિદ્યાર્થી મિત્રો આમાં તમને કંઈ ન સમજાનું હોય તો તમે મને પૂછી શકો છો કે મીન્સ આનો મતલબ શું થાય એમ તમે મને મેસેજ કરશો તો હું તમને જવાબ આપીશ હવે તમારો એક બીજું પણ હોમવર્ક છે આજના દિવસમાં શું છે આ લખાય છે પછી તમારે બીજું પણ એક હોમવર્ક કરવાનું છે આજે તમારે બે હોમવર્ક છે બીજું હોમવર્ક તમારો વિદ્યાર્થી મિત્રો એમ છે કે તમારે પ્રકરણ નંબર સોળ શું કરવાનું છે એકવાર વાંચવાનું છે હું તમને પીડીએફ સૌપ્રથમ પ્રથમ પહેલા એકવાર મોકલી આપી હતી એ પીડીએફ માંથી તમારે પ્રકરણ નંબર 16 વાંચવાનું છે હવે આવનારા લેક્ચરની અંદર આપણે લોકો વિદ્યાર્થી મિત્રો શું શીખીશું પ્રકરણ નંબર 16 કોઈને ખબર છે પ્રકરણ નંબર 16 નું નામ શું છે પ્રકરણ નંબર 16 નું નામ છે કામનો મહિનો એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આવનારા લેક્ચરની અંદર શીખીશું સમજીશું અને જેમ પ્રકરણ નંબર પંદર યાદ રાખ્યું એ જ રીતે એ પણ યાદ રાખીશું તમે તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે એની તૈયારી હવે કરીશું તમે લોકોએ મને ધ્યાનથી સાંભળી સમજી યાદ રાખી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપણે લોકો ફરી એકવાર મળીશું Bye-bye!